નમસ્કાર જી લાઇવ ફોર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તારાપુર પોલીસ દ્વારા ગૌરક્ષકો સાથે ગેરવર્તણૂક અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીના પગલે આજે ગૌરક્ષકો અને સંતો તેમજ વિવિધ સંગઠનો દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી કસુરવાર તારાપુર પોલીસ મથકના પીઆઈ આર એન વિરાણીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી ગુજરાતમાં ગૌવંશની હેરફેર અને કતલ પર પ્રતિબંધ છે ત્યારે કેટલાક તત્વો દ્વારા ગૌવંશને વાહનોમાં ભરીને કતલખાને મોકલવામાં આવી રહ્યા છે જેને લઈને ગૌરક્ષકો પોતાના જીવનના જોખમે આવા લોકોને પકડીને પોલીસને હવાલે કરી ગૌવંશને બચાવવાની કામગીરી કરી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ ગત ચૌદમી ઓગસ્ટના રોજ સામે આવ્યો હતો આણંદ જિલ્લાના તારાપુર પાસેથી ગૌવંશ ભરેલ ટેમ્પો પસાર થવાની બાતમી ગૌરક્ષકોને મળતા તેમણે સ્ટેટ કંટ્રોલમાં જાણ કરી હતી ગૌવંશ ભરેલ ટેમ્પાને ઝડપી તારાપુર પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો જોકે ગૌવંશની હેરફેર કરતા તત્વો સામે ફરિયાદ નોંધવાને બદલે જેમ ચોર કોતવાલને ડાટે તેમ તારાપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ આર એન વિરાણી દ્વારા ગૌરક્ષકોને બેફામ ગાળો બોલીને લૂંટના ખોટા કેસમાં ફસાવી દેવાની ચીમકી આપતા મામલો ગરમાયો હતો તારાપુર પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થતાં આ મામલો સામે આવ્યો હતો અને પોલીસની કામગીરીને લઈને લોકોમાં પણ રોષ ઊભો થવા પામ્યો હતો આજે સમગ્ર ઘટનાને લઈને ગૌરક્ષકો અને ગૌરક્ષા સાથે સંકળાયેલા સંગઠનો તેમજ સાધુ સંતો દ્વારા આણંદ જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર આપી સમગ્ર ઘટનામાં કસૂરવાર પીઆઈઆરએન વિરાણીને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ગૌરક્ષકોને ખોટી રીતે હેરાન નહીં કરવા પણ રજૂઆત કરવામાં આવી છે જેના પગલે જિલ્લા પોલીસ વડાએ પંદર દિવસમાં સમગ્ર મામલે તપાસ કરીને યોગ્ય ન્યાયની ખાતરી આપી છે ભૂપેન્દ્ર સોલંકી બ્યુરો રિપોર્ટ આણંદ નામ શું છે શ્રી કાલિદાસજી મહારાજ શિવશક્તિ શક્તિ ગુરુ ગૌધામ આનંદાસન દેખાવાળા પંથણ નિવાસી પુરુષોત્તમ લાલજી મહારાજ મેં શિષ્ય હું ઓમ નહિવાય હા બાપુ આજે આણંદ આર ડી ઓફિસને રજૂઆત કરવા આવવું પડ્યું શું કામ આવું અમારે આવવાનું કારણ એક જ હતું કે ચૌદ મે ઓગસ્ટની રાત્રે અમારા ગોપાલભાઈએ ગૌરક્ષકો સાથે એક ગાય માતાને ભરેલી એક સાધન પકડ્યું ગાડી પકડી એ ગાડી તારાપુર પોલીસ ટેશન લાવવામાં આવી તારાપુર પોલીસ ટેશન લાવવામાં આવી અને એ વખતે ફરિયાદ લેવાની વાત કરી તો કે આવતીકાલે અમે તમને બોલાવીશું આવતીકાલે ફરિયાદ લઈશું બીજા દિવસે સવારે અમારા ગોપાલભાઈને ત્યાં જાય છે ત્યારે ત્યાંના વિરાણી સાહેબ અને ત્યાંના જે પીઆઈજી કહેવાય એમને અભદ્ર શબ્દ બોલી ઢોર માર મારી અને ઉપરથી એને ફસાવી દેવાની અને અમે તને આમ કરી નાખશું તેમ કરી નાખશું કોઈને ભાઈ બતાવી ઉપરથી મારવામાં આવ્યો ફરિયાદ લેવામાં ના આવી અને એક એ ગાડી એ ગાડીને પણ સીતારામ કરી દેવામાં આવી ઓમ નમર શિવાય આ હિન્દુવાદી સરકારના માટે અમે અમારું જીવન આપ્યું છે ઓગણીસો નેવુંથી અત્યાર સુધી હિન્દુવાદી સરકાર સાથે અમે જોડાયેલા છીએ મારા તમામ પ્રવચનોમાં કહું છું કે જેના દિલમાં ગૌગંગા ગાયત્રી પર પ્રેમ હોય અને ભારત વર્ષ કો હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની તમન્ના હો આયસે લોકો કોઈ કાલિદાસજી મહારાજ મુલાકાત લેની એ સામે સ્પષ્ટ કહેતા હું આજ અમારે ગુજરાત નવનિર્માણ સેના કે રાષ્ટ્રીય અધ્યક્ષ અતુલભાઈ બી સાથે આજ રાષ્ટ્રીય કરણી સેના કે અધ્યક્ષ જો હે અમારે ગુજરાત કે અમારે શિખાવી છે એસપી સાહેબે કહ્યું છે કે બાપુ થોડી ધીરજ રાખો પંદર દિવસની અમને મુદત આપો અમે જરૂર આની તપાસ કરીશું અને અમે એવું પણ કીધું છે કે પંદર દિવસમાં અમને જવાબ નહીં મળે કારણ કે અમારા ગોપાલનો જાન જોખમમાં છે કોઈ પણ રીતે એને ફસાવામાં આવે કોઈ પણ રીતે વ્યવસ્થા કરવામાં આવે એવું આયોજન પણ ચાલી રહ્યું છે કેટલાક દેશદ્રોહી ગદ્દારો દ્વારા એમના જ સમાજના અમુક ગદ્દારો દ્વારા કહેવાતાં આપણા હિન્દુઓ દ્વારા એને ભય અને એને અમુક પ્રકારની બીક બતાવવામાં આવી રહી છે એટલે એ પંદર દિવસ ગાળા દરમિયાન પણ એના ઉપર કોઈ ઈજા આવી જોઈએ નહીં આવું પણ અમે કીધું છે સાહેબને અને સાહેબે કીધું છે કે પંદર દિવસમાં અમે તમને જવાબ આપીશું અમે નિવેદન કર્યું છે કે પંદર દિવસની અંદર અમને આનો જવાબ મળી જાય ગોપાલભાઈનો ગુનો હતો ગોપાલભાઈને સજા થાય નહીંતર ગોપાલભાઈને જેને માર માર્યો છે એને સસ્પેન્ડ કરી દેવામાં આવે અને કાયદેસર કાર્ય કરવામાં આવે રાષ્ટ્ર એકતા ધર્મ રક્ષા માટે અમે કાર્ય કરી રહ્યા છીએ અને અમે તમામ રીતે ગૌરક્ષકો સમગ્ર ગુજરાતના ગૌરક્ષ લોકો સાથે સમગ્ર ગુજરાતના સાધુ સંતો સાથે આ મામલાની અંદર અમે એડ થઈશું અને આ મામલામાં એડ થયેલા છીએ અને કાર્ય કરીશું હું આ આપના માધ્યમ દ્વારા આપના માધ્યમ દ્વારા હું સમગ્ર ગુજરાતની પ્રજાને કહેવા માગું છું રાષ્ટ્રહિત ધર્મહિતના કાર્ય માટે આગળ વધજો અમારું સૂત્ર છે ગૌ માતા રાષ્ટ્રીય માતા ઘટના શું છે આજે ઓફિસ આવવું પડે મા મારું નામ ભરવડ ગોપાલભાઈ ભૂપેન્દ્રભાઈ ગામ દુગારી તાલુકા તારાપુર જિલ્લાના ગત તારીખ ચૌદ આઠ બે હજાર એકવીસના રોજ રાત્રે ગૌવંશ ભરેલી ગાડી પકડેલી અને પોલીસ સ્ટેશન લઈ ગયેલ એમાં રાત્રે સર્વર ડાઉનનું કહી અને સવારે એફઆઈઆર લેવા બોલાવેલ કે સવારમાં આવીને એફઆઈઆર લઈ જજો અને સવારમાં એફઆઈઆર લેવા બોલાવેલ ત્યારે મારી સાથે પીઆઈ સાહેબ આર્યન વિરાણી સાહેબે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને મને ઢોર માર મારવામાં આવ્યો અને ખોટા લૂંટના કેસમાં ફસાવી દઈશ એવી પણ ધમકી આપવામાં આવી અને અત્યારે હાલની તારીખમાં અમે પહેલાં અઢાર તારીખે અઢાર આઠ બે હજાર એકવીસના રોજ અમે આવેદનપત્ર પણ આપ્યું હતું અને આજે ફરીવાર મારા જીવને જોખમ હોવાના કારણે અમે એસપી સાહેબની ઓફિસે ફરીવાર આવ્યા છીએ તેવા માટે અને હવે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પણ કરીશું પંદર દિવસનો એસપી સાહેબે ટાઈમ આપ્યો છે અને પંદર દિવસની અંદર યોગ્ય ન્યાય ન મળ્યો તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પણ કરીશું અને મને અત્યારે હાલની તારીખમાં મારા માલધારી સમાજના કોઈ અમુક લુખા તત્વો દ્વારા મારા જીવને જોખમ છે અને પીઆઈ સાહેબના ગુંડા લોકો દ્વારા અત્યારે મારા જાનને ફૂલ જીવ જોખમમાં છે મારો એસપી આણંદ શું કહ્યું એમને પંદર દિવસનો ટાઈમ માગ્યો છે અત્યારે હાલમાં હવે અમે પંદર દિવસ ટાઈમની રાહ જોઈશું એસપી સાહેબનો ઉગ્ય ન્યાય શું મળે છે એને અમે વેઇટ કરશું તમારી શું માંગણી શું છે અમારી માગણી કે પીઆઈ સાહેબ આ કેસમાં અમારી જોડે અત્યારે પ્રૂફ છે તો એના બેજ ઉપર સસ્પેન્ડ જ થવા જોઈએ પીઆઈ સાહેબે મને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને ઢોર માર માર્યો અને જ્યાં ખોટા લૂંટના કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપેલ એસપી આણંદ શું પગલા લેવાની પંદર દિવસ ની અંદર અમે તમને રિઝલ્ટ આપીશું